નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ. ક્યાં એક મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાત હવે ગાંધીનું ગુજરાત નથી રહ્યું. ગુજરાતમાં બેફામ દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે. ખુદ સરકારે જ કર્યો છે સ્વીકાર. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂની નીલમ જેલના સરકારે આપેલા આંકડા ચોંકાવનારા છે. એક સમય હતો જ્યારે ગુજરાતના દારૂબંધીની મિસાલ અપાતી હતી, પરંતુ હવે આ મામલે ગુજરાતની છબી ખરડાઈ ચૂકી છે. ગુજરાત ઉડતું ગુજરાત બની રહ્યું છે. ગુજરાતમાં દારૂની રેલમ છેલ થઈ રહી છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ એટલો પકડાય અને પીવાય છે કે સરકારી દાવા પણ પોકળ સાબિત થયા છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં સત્ર દરમિયાન સરકારે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ કેટલું પકડાયું તેના જે આંકડા આપ્યા તે જોઈ તમે ચોંકી જશો. તમે કહી ઉઠશો કે દારૂબંધી ગુજરાતમાં છે કે પછી નામની છે. એક સવાલના જવાબમાં વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી વિદેશી દારૂની 1.66 કરોડ બોટલો મળી, જેની કિંમત લગભગ 1.97 અબજ જેટલી થાય છે. જ્યારે 12.27 લાખની કિંમતની 10.47 કરોડ રૂપિયાનું બિયર પકડાયું, જ્યારે 10.94 કરોડની કિંમતનો 23.11 લાખ લીટર દેશી દારૂ પકડાયો, જ્યારે બે વર્ષમાં 9 અબજ 24 કરોડ 97 લાખનું ડ્રગ્સ પકડાયું. ભારતીય દરિયાઈ સીમામાં કુલ 184.994 કિલો ડ્રગ્સ જપ્ત થયું. બે વર્ષમાં કુલ 40 આરોપીઓને પકડવામાં આવ્યા. 32 પાકિસ્તાની નાગરિક, 7 ભારતીય, 1 અફઘાન નાગરિક પકડાયો. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે રાજ્યના યુવા તમને નશામાં રાખીને રોજગારીના બદલે બરબાદીમાં ધકેલવાનું ષડયંત્ર અને રાજ્ય સરકાર ચલાવી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તાએ પલટવાર કરતા કહ્યું કે સરકારે નશાનું નેટવર્ક તોડ્યું છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતના 25 જિલ્લામાં 1.66 કરોડ બોટલ વિદેશી દારૂ પકડાયો. એની કિંમત ગણવા જઈએ તો અંદાજે 200 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો. એક મુહિમના અંતર્ગત એમને ભૂતકાળની અંદર અહીંયાથી જે ડ્રગ્સનો વેપાર આ છેલ્લા વર્ષમાં, છેલ્લા એકાદ બે વર્ષમાં ચાલુ થયો હતો, એ તમામ નેટવર્કને તોડી પાડવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે. કયા જિલ્લામાં સૌથી વધુ નશાનો વેપાર, ત્યારે કયા જિલ્લામાં સૌથી વધુ નશો થાય છે તેની જો વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં 25 જેટલા જિલ્લાઓમાં નશા વેપારની પોલ ખુલી છે, જેમાં અફીણ, ચરસ, ગાંજો, હેરોઇન પાવડર અને અન્ય ડ્રગ્સના વેપારમાં બરોડા જિલ્લો પ્રથમ સ્થાને આવે છે. ત્યારબાદ ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે. તો દારૂ મામલે સુરત પ્રથમ ક્રમે છે. ત્યારે અહીં સ્પષ્ટ થાય છે કે ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે અને અહીં નશો બેફામ થઈ રહ્યો છે. આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના 4 રસ્તા પર હવે બાળકો ભિક્ષાવૃત્તિ કરતા જોવા નહીં મળે. હવે આ બાળકો ભિક્ષાવૃત્તિ ન કરે તે માટે પોલીસે બીડું ઝડપ્યું છે. ત્યારે આખરે શું છે પોલીસનું આ માનવલક્ષી પ્રોજેક્ટ, જોઈએ આ અહેવાલ. ઓપરેશન ચાઇલ્ડ રેસ્ક્યુ. એસજી હાઈવે પર નીકળો અને તમારી ગાડીને ઘેરી વળીને ભિક્ષા માંગતા લોકો તમને ન મળે તેવું બને જ નહીં. છેલ્લા ઘણા સમયથી એસજી હાઈવે પર મોટી સંખ્યામાં આવા ભિક્ષાવૃત્તિ કરતા પરિવાર જોવા મળે છે. ત્યારે પોલીસે આવા બાળકોની જિંદગીને સુધારવા, બાળકોની ઓળખ કરવા માટે તૈયારી આદરી છે. પોલીસે ઝોન 1 અને ઝોન 7માં આવતા 15 પોલીસ સ્ટેશનની એક ટીમ તૈયાર કરી, તેમાં એક ખાસ એસજી હાઈવે પરના પોલીસ સ્ટેશનના સ્ટાફને એક ટાસ્ક સોંપાયો. પહેલા પોલીસ આવા ભિક્ષાવૃત્તિ કરતા લોકોની માહિતી ભેગી કરી, તેમાં નાના બાળકો જે જાતે અથવા તેમના માતા પિતા કે દાદા દાદી સાથે મળીને ભિક્ષાવૃત્તિ કરતા હોય તેવા લોકોને પોલીસે શોધી કાઢ્યા. ઓપરેશન ચાઇલ્ડ રેસ્ક્યુ શરૂ કરી પોલીસ સવારથી રાત સુધી આવા ભિક્ષાવૃત્તિ કરતા લોકો સુધી પહોંચી રહી છે. જે વિસ્તાર છે એમાં 4 છોકરા છોકરીઓ નાના જે છે એને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એમાં પોલીસ સ્ટેશનથી જે ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે એ બાળ સુરક્ષા અધિકારીની સાથે જઈને એ ખાનગી કપડામાં જઈને જે એવા નાના છોકરા છોકરીઓ જે છે એ ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિમાં છે એને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. પોલીસના ઓપરેશન ચાઇલ્ડ રેસ્ક્યુનો મુખ્ય હેતુ એ છે કે આ બાળકો ઘોંઘાટ વચ્ચે પણ સૂતા હોય છે તો તેને ઘેનની ગોળી તો નથી અપાતી ને, કે પછી કોઈ બાળ તસ્કરીનું રેકેટ તો નથી ચાલી રહ્યું. આ બાળકોના માતા પિતા છે તે તૈનાત છે કે પછી અન્ય કોઈ બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે. ઇનપુટ મળે છે કે જે છોકરા છે એક કઈ જગ્યાથી કિડનેપિંગ કરીને આવ્યા છે અને એના લાગતા નથી, તો પોલીસ આવી જે પ્રવૃત્તિ છે એ પણ ચેક કરે છે. હાલ તો પોલીસે 2 દિવસમાં 4 બાળકોની જિંદગી બચાવી, તેઓને ભિક્ષાવૃત્તિમાંથી બહાર લાવવા કોશિશ કરી છે. ત્યારે આગામી અનેક મહિનાઓ સુધી આ ડ્રાઈવ ચલાવી પોલીસ ભિક્ષાવૃત્તિ કરનાર બાળકો આગળ આવે તે દિશામાં કામગીરી કરવાનો સંકલ્પ કરી ચૂકી છે. હરમીશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
રાજ્યના અન્નદાતા પર ફરી આવી પડી છે આફત. સોમવારથી 3 દિવસ ખેડૂતો માટે છે ભારે. રાજ્યના અન્નદાતા ફરી થઈ જજો સાવધાન, ફરી ઘેરાઈ રહ્યા છે આફતના વાદળો. ખેતરોમાં કે ખુલ્લામાં પાક પડ્યો હોય તો સગે વગે કરી લેજો, ફરી ખેતરો પર માવઠારૂપી પડવાનો છે વરસાદ. હજુ તો ગત અઠવાડિયે આકાશી આફતના કારણે થયેલી નુકસાનીમાંથી ખેડૂતો બહાર પણ નથી આવ્યા. હજુ તો અન્નદાતાને કળ પણ નથી વળી. ત્યાં ફરી એકવાર જગતના તાતની કમર તોડવા આવી રહ્યું છે માવઠું. જાણે કુદરત ધરતી પુત્રો પર રૂઠી હોય તે રીતે માવઠા બાદ માવઠા આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી, આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ સહન કરી લો છે. રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે, ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસશે કમોસમી માવઠું. બારિશ કા લાઇટ થંડરસ્ટોર્મ ઓર લાઇટ રેન કા ચાન્સ રહેગા સાઉથ ગુજરાત, ઉત્તર ગુજરાત એન્ડ પાર્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર મેં દેખા જાય કચ્છ એરિયા મેં ઇવન આપકી અમરેલી ભાવનગર એન્ડ ઇવન સાઉથ ગુજરાત દેખા જાય આપકી લાઇક દાહોદ સે લેકે નર્મદા તાપી ડાંગ ઉસી એરિયા મેં વલસાડ નવસારી સુરત ભી એક દો દિન હૈ ઓર નોર્થ ગુજરાત મેં બનાસકાંઠા સબરકાંઠા પાટણ મેં ઉસ એરિયા મેં લાઇટ રેન કે ચાન્સ હૈ વે ટફ આ રહા હૈ ટફ કી વજહ સે ઓર ઇશલી ઓર ટફ કી વજહ સે એક્સપેક્ટ કર રહે ડે ટુ ડે ફોર ડે ફે મેં ઓર ઉસી દિન હમ લાઇટ થંડરસ્ટોર્મ વાર્નિંગ ભી હૈ પૂરા ગુજરાત સ્ટેટ મેં. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં પલટો આવશે તો થંડર સ્ટોર્મ વોર્નિંગ પણ છે. એટલે હાલ તો અન્નદાતા મૂંઝવણમાં છે કે ઉનાળુ પાકનું વાવેતર કરવું કે પછી માવઠાથી પાકને બચાવવામાં લાગવું. વિભુ પટેલ, News18 ગુજરાતી, અમદાવાદ. અને હવે વાત કરીએ માન્યામાં ન આવે તેવી શાળાની. મહેસાણામાં એક પાઠશાળા એવી પણ છે કે જ્યાં વાલીઓ પાસે ફી લેવાને બદલે સામેથી અપાય છે નાણાં. શાળામાં ભણવા માટે પૈસા આપવા નથી પડતા, પરંતુ અહીં ભણવા માટે વિદ્યાર્થીને અપાય છે પૈસા. મહેસાણાના આઝાદ ચોક સ્થિત આ છે શ્રીમદ યશો વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. આ છે અનોખી પાઠશાળા, કેમ કે હાલના સમયમાં એક તરફ ખાનગી શાળાઓ બાળકોને સિનિયર કેજીથી અભ્યાસ માટે લાખો રૂપિયા ફીસ વસૂલે છે, પણ મહેસાણાની આ જૈન સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે પૈસા આપે છે. અને અહીં તૈયાર થયેલો વિદ્યાર્થી માત્ર 15 વર્ષની ઉંમરે કમાતો પણ થઈ જાય છે. એવી કઈ શાળા છે કે જે ભણવા માટે પૈસા આપે? 125 વર્ષ જૂની આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્કૃત જ્ઞાન અપાય છે. વિદ્યાર્થીને દર મહિને 5,000 રૂપિયા પ્રોત્સાહન અપાય છે. કુલ 4 અને 6 વર્ષના અભ્યાસક્રમ બાદ રૂપિયા 3 થી 6 લાખ સુધીની સન્માન નિધિ આપી પ્રોત્સાહિત કરે છે. એટલું જ નહીં, અહીં 6 વર્ષ સુધીના અભ્યાસકાળમાં વિદ્યાર્થીના અભ્યાસ અને રહેવા જમવાની તમામ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે. અભ્યાસ કરતા બાળકને દર મહિને 5,000 રૂપિયા સ્કોલરશીપ પ્રભાવના ગિફ્ટ આપવામાં આવે છે. જો બાળક 4 વર્ષ સુધી રહી અને અભ્યાસ કોર્સ પૂરો કરે તો એને 1,00,000 રૂપિયાનો ચેકથી પુરસ્કાર આપવામાં આવે છે. જો એ 6 વર્ષનો અભ્યાસ કોર્સ પૂરો કરે તો એને 2,00,000 રૂપિયાનો ચેક પુરસ્કાર રૂપે આપવામાં આવે છે. પ્લસ એ જો ન્યાય, વ્યાકરણ, કાવ્ય વગેરેનો વિશિષ્ટ અભ્યાસ કરે તો 3,00,000 રૂપિયાનો ચેક પુરસ્કાર રૂપે આપવામાં આવે છે. સામાન્ય શિક્ષણના ધોરણ 5 બાદ આ સંસ્કૃત પાઠશાળામાં બાળકોને પ્રવેશ અપાય છે, જ્યાં 4 થી 6 વર્ષ અભ્યાસક્રમ તદ્દન મફત ભણાવાય છે. બાળકને માત્ર 15 વર્ષની ઉંમરે પંડિતજીની પદવી મળે છે. આ શાળામાં મહેસાણા સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. વર્ષે માત્ર 30 થી 40 બાળકોને જ અહીં અભ્યાસ કરાવાય છે. આ શાળામાં આવતા વિદ્યાર્થી પોતાના ઘરેથી ફોન લાવી શકે છે, પરંતુ ફોન પંડિતજી જોડે જમા કરાવી દેવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓ ટીવી કે કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી શકતા નથી. અહીંયા ખાલી 1 વર્ષ ભણવું અને ત્યાં મારે 11 વર્ષ ભણવા, એ 11 વર્ષ મને એમ લાગે છે કે મેં વેસ્ટ કરી નાખ્યા છે. કેમ કે અહીંયા જે મને એક પ્રકારનો જે એક સત્વ અને એક તત્વ મળ્યો છે ને, તત્વ સાથે સત્વ મળ્યો છે. કેમ કે જે તત્વ મેં ભણ્યો અને અહીંયા મને જે આવીને સત્વ મળ્યું કે ના, મને અહીંયા જ રહેવું છે. અહીંયા જૈન સિદ્ધાંતોનો, કર્મ સાહિત્ય, સંસ્કૃત પ્રાકૃત, ન્યાય વ્યાકરણ આદિનો અભ્યાસ કરવામાં આવે છે. અને સાથે સાથે ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ના આવે એના માટે ઇંગ્લિશ, અકાઉન્ટ્સ, કમ્પ્યુટર, મ્યુઝિક, સિંગિંગ આદિનું પણ જ્ઞાન આપવામાં આવે છે. 125 વર્ષ પૂર્ણ કરનારી આ શાળાની સ્થાપના 1954માં થઈ હતી. અહીં અત્યાર સુધી 2850 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે.
અહીં માત્ર સંસ્કૃત જ નહીં પણ મુખ્ય ધાર્મિક અભ્યાસ સાથે સાથે ભાષા જ્ઞાન, અંગ્રેજી, સંગીત, ગણિત અને કોમ્પ્યુટરનો પણ અભ્યાસ કરાવાય છે. આમ દેશની કદાચ આ એવી પ્રથમ શાળા વટવૃક્ષ બનવા જઈ રહી છે જે દેવોની ભાષા, સંસ્કૃતનો, ધર્મનો અભ્યાસ કરાવે છે અને વિદ્યાર્થીઓ પાસેથી ભણવાના પૈસા લેવાને બદલે લાખો રૂપિયા વિદ્યાર્થીઓને આપે છે. ભરૂચ નગરપાલિકાની બેદરકારીના કારણે રાહદારીઓને ભર ઉનાળે તરસ્યા રહેવાની ફરજ પડી. પાણીના ઈટીએમ બન્યા છે શોભાના ગાંઠિયા સમાન. ભરૂચ શહેરમાં બંધ હાલતમાં પડેલા પાણીના આ ઈટીએમ તંત્રની ખોલી રહ્યા છે પોલ. જનતાના 14 લાખ રૂપિયાના ખર્ચે મુકેલા આ પાણીના ઈટીએમ બની ગયા છે શોભાના ગાંઠિયા સમાન. નગરપાલિકાની બેદરકારીના કારણે ભરૂચની જનતાને ભર ઉનાળે રહેવું પડી રહ્યું છે તરસ્યું. ભરૂચના રાહદારીઓ અને વટેમાર્ગો ઉનાળામાં તરસ્યા ન રહે તે માટે મોટા ઉપાડી મહાનગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કરી ઠેકઠેકાણે પાણીના ઈટીએમ તો મૂક્યા છે, પણ આ ઈટીએમ મૂક્યાના 2.5 વર્ષમાં જ શહેરમાં મૂકેલા 11 ઈટીએમ બંધ થઈ ગયા. ઉનાળાની શરૂઆતમાં જ તે થઈ ગયા બિસ્માર. લાખો રૂપિયાના આંધણ બાદ પાણીના ઈટીએમ 5 વર્ષની વોરંટી સામે 1 વર્ષ માંડ ચાલ્યા અને ઠપ થઈ ગયા, ત્યારે જનતાના પૈસા પાણીમાં જતા રોષ ફેલાયો છે અને તુરંત શરૂ કરવા માંગ કરી છે. એના નળ પણ ગાયબ છે, કોઈ પણ પ્રકારની અંદર સુવિધા નથી, એટલે નગરપાલિકાને અમે તાકીદે માંગણી કરી અને કોન્ટ્રાક્ટરને કે તાત્કાલિક જેટલા પણ મશીનો બંધ પડેલા છે એને તાકીદે ચાલુ કરવામાં આવે, નહીં તો અમે ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી અને ભરૂચના કલેક્ટર સાહેબને આ બાબતે લેખિત વાંધા અરજી રહીશું. બીજી તરફ પાણીના ઈટીએમ બંધ હાલતમાં જોવા મળતા વિપક્ષ મેદાને આવ્યું. નગરપાલિકાના પાપે જનતાને તરસ્યા રહેવું પડી રહ્યાનો આક્ષેપ કર્યો. બીજી તરફ નગરપાલિકા પણ એક્શનમાં આવી છે. દોષનો ટોપલો કોન્ટ્રાક્ટ પર આપેલી કંપની પર ઢોળી દીધો અને ઈટીએમનો કોન્ટ્રાક્ટ આપનાર કંપનીને નોટિસ આપવા સાથે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવનાર હોવાની ચીમકી આપી છે. કે તમે પાણી નથી આપી શકતા, એ પાણીમાં તમે ડૂબી મરો તો સારી વાત છે, કેમ કે 14 લાખની માતબર રકમના 4 વર્ષ થઈ ગયા, છતાં બી આ કાર્યરત મશીન નથી. હવે કાળઝાળ ગરમી આવી રહી છે તો તમે જે ભિક્ષુકો માટે, જે રાહદારીઓ માટે જે મશીનો મૂક્યા, જે નારિયેલો ફોડેલા અને ટાઇફાઓ કરેલા, એ ટાઇફાઓનો જવાબ તમારે આપવો પડશે આવનારી બોર્ડમાં. એટલે નગરપાલિકાએ અંતિમ નિર્ણય એવો કરેલો છે કે એને કાયદેસર એની પર પગલાં ભરવા, વકીલ દ્વારા નોટિસ બજાવી અને આગામી બોર્ડમાં એને સર્વસંમતિથી એને બ્લેકલિસ્ટ કરવા માટેના પ્રયાસો કરવામાં આવશે. આ સાથે મશીનો તો આપણે એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પણ વટેમાર્ગો અને ભરૂચની પ્રજાને પીવાનું પાણી મળી રહે તે માટે એક પ્રાઇવેટ એજન્સી સાથે અત્યારે વાર્તાલાપ ચાલુ છે. હાલ તો પાણીના મશીનના રૂપિયા પાણીમાં વહી ગયા છે, છતે સુવિધાએ જનતાને દુવિધા ભોગવવાનો વારો આવ્યો છે. કાળઝાળ ગરમીમાં લોકોને પૈસા ખર્ચીને પાણી પીવાની નોબત આવી છે. બીજી તરફ નગરપાલિકા નોટિસ આપી સંતોષ માની રહી છે. વિરલ રાણા, News18 ગુજરાતી, ભરૂચ. હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાં જ રાજકોટમાં શરૂ થઈ ગયું છે બેડા યુદ્ધ. 17 દિવસે એક વાર મળે છે પાણી. આ દ્રશ્યો છે રાજકોટની માધાપર ગામની સોસાયટીઓના. રાજકોટની પાણીની તંગી કેટલી છે તેની સાબિતી માટે આ દ્રશ્યો પૂરતા છે. આ દ્રશ્યો રાજકોટમાં ટેન્કર રાજ હોવાની સાબિતી આપી રહ્યા છે. પાણીની પારાયણની આ તસવીર રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખોલવા માટે પૂરતા છે. મોટા ઉપાડે મહાનગરપાલિકાએ માધાપર ગામને મહાનગરપાલિકામાં તો ભેળવી દીધું, પરંતુ અહીં સુવિધા આપવાનું ભૂલી ગયા. 2 વર્ષથી મનપામાં ભળ્યા બાદ આ ગામનો વિકાસ તો દૂર, અધોગતિ વધી ગઈ છે. એમાં પણ ઉનાળો શરૂ થાય એટલે પાણીની તંગીથી મહિલાઓ તોબા પોકારે. પાણીની સમસ્યા કાયમી માટે છે. આ લોકો કોઈ દી પાણી પૂરું આપતા નથી સાહેબ, બરાબર ને? કે ભાઈ પીવા માટે પાણી, આટલી પબ્લિક છે એ પાણી માટે ક્યાં જાય? બહુ જ મોટી તકલીફ છે ભાઈ, અહીંયા જેવી છે ને આજ 15 વર્ષથી આમનામ થાય છે. બોલો, અમે અમારે આમાં પાણીનું કરવું કે અમારે પોતાનું કરી કે છોકરાના ભણતરના ખર્ચા કાઢવા, શું કાઢવા આમાં અમારે? અમે ઘરમાં સભ્ય 5 જણા છીએ, અમે 1 જ કાતરા પાણી આવે છે અને 10 જ મિનિટ આપે છે, ક્યારેક તો 8 જ મિનિટ પાણી આપે છે. અને અમે છેલ્લા 17 વર્ષથી આ રહી છીએ, હજી પાણી લાઈન નથી આવી કે કઈ પાણીનું સોલ્યુશન જ નથી. મહાનગરપાલિકાના પાપે રાજકોટની સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના લોકોને 17 દિવસે એક વાર પાણી મળે છે. આ રીતે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, એ પણ માંડ 8 થી 10 મિનિટ, જેને લઈને સ્થાનિકોમાં રોષ છે. ત્યારે હવે પાણી નહીં તો વોટ નહીં ની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.
તો કોર્પોરેશનની જવાબદારી આવે કે અમને પાણી પૂરું પડે. અમારે એક બધા વેરા લ્યો છો તમે, તો તમારી જવાબદારી છે હવે અમને પાણી પૂરું પડે. તમે ટેન્કરથી 10 મિનિટ પાણી આપો એમાં શું થાય? એવા તડકાનો માણસો એટલો તો પરસાવાની છે, 100 લિટર જેટલો તો માણસોને. તો તમારે નિયમિત પાણી આપવું જોઈએ અમને. અને અમને એમ કીધું હતું કોર્પોરેશન કમિશનરની ઓફિસે કે તમારું એક મહિનાની અંદર પાણી લાઈન ખોદવાનું શરૂ થશે, સોલ્યુશન થઈ જશે. તો મહિનો હવે થવા આવ્યો છે, તો હજી કોઈ ખોદવા પાણી લાઈન આવ્યું નથી. ત્યારે અમૃત 2.0માં આ વખતે 1400 કરોડ જેટલા પ્રોજેક્ટ અમે મંજૂર કર્યા છે. એમાં ટોપ પ્રાયોરિટી નવા ભરેલા વિસ્તારમાં વોટર સપ્લાય અને ડ્રેનેજની લીધી છે. એમાં ફક્ત પાઇપલાઇન નેટવર્ક નહીં, એના સપ્લાય નેટવર્ક, એના હેડવર્ક્સ, એના ફિલ્ટ્રેશન, બધી વસ્તુઓ લેવામાં આવેલી છે. હાલ સ્માર્ટ શહેર બનવા તરફ આગળ વધતા રાજકોટમાં ટેન્કર રાજ સ્થપાઈ ગયું છે. પાણી માટે બેડા યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ વિસ્તારના લોકોની સમસ્યા હલ કરવા જાણે તંત્રને રસ જ ન હોય તેવું લાગે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સરકાર દ્વારા નળ ત્યાં જળના મોટા મોટા અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ માણાવદરના ગામડાઓમાં ઘરે ઘરે નળ તો છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. પાણી માટે મહિલાઓ દર દર ભટકે છે. વિકાસથી ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે, ઘરે ઘરે નીર પહોંચવાના મસમોટા દાવાઓ કરવામાં આવે છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. તંત્રની પોલ ખોલતા અને પાણી વગર વલખા મારતી મહિલાઓના દ્રશ્યો છે જૂનાગઢના માણાવદરના. હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે, ત્યાં માણાવદરમાં પાણી માટે જનતાને વલખા મારવા પડી રહ્યા છે. માણાવદરને પાણી પૂરું પાડતા ડેમમાં જળ ડૂકી જતા પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. ઉપરથી નર્મદાનું પણ પાણી નહીં મળતા ગામના લોકોને આટલી ગરમીમાંથી માંડ માંડ 5 દિવસે પાણી મળે છે, એ પણ માંડ 1.5 કલાક પાણી મળે છે, તે પણ ગંદુ. પાણી વગર મહિલાઓ ટળવળી રહી છે, પાણી માટે આમ તેમ ભટકે છે. 5 દિવસ સુધી પાણી આવે ને 1 કલાક પાણી દે, પાણી પૂરું આવે ને 10 કે 10 કે પાણી આવે, એ ડોરું ગંધારું પાણી આવે, તો એમાં વાપરવું કે પીવાનું કરવું એમ, અને પૂરું પાણી દેતા નથી. આમ બરોબર આ પ્રોબ્લેમ હોય. 5 દિન લગાવણ કેમ કરું? કપડા ધોવા કે નાવું કે શું કરું? આમાં કયો જે તમે કેટલા દિવસે 5 કલાક પૂરું ના દે, શું કરું અમારે? પાણીની સમસ્યાથી જનતા તો ત્રસ્ત છે જ, નગરપાલિકા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ અંગે નગરપાલિકાના પ્રમુખે અનેક વાર રજૂઆત કરી છતાં પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. વેચાતું લેવા છતાં પાણી 5 દિવસે વિતરણ કરવા મજબૂર છે. પાણી અમારે અત્યારે જાંબુડાથી આવે છે, જાંબુડા અમારો કૂવો છે, એમાંથી અમે લઈએ છીએ, પ્લસ અમે સુલતાનાબાદથી એ અમે વેચાતું પાણી લઈએ છીએ એમ. નર્મદાનું પાણી હજી અમારે ચાલુ થયું નથી. તો ચીફ ઓફિસર દ્વારા પાણી ફરી 2 દિવસે મળે તેવા પ્રયત્નો હાથ ધરવાના ખોખલા વચનો આપવામાં આવે છે. હાલ નર્મદાનું પાણી મળતું નથી, ખારો તેમજ રસાલા ડેમ સુકાઈ ગયા છે, તેથી પાણી વિતરણ 5 દિવસે કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં અહીંના સ્થાનિકોને પૂરતું પાણી મળે તેવા પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી છે. એના માટે અમે ઉપરના કચેરીઓ અને એ બધા દ્વારા એવા પ્રયત્ન કર્યા છે કે નર્મદાનું પાણી ફરી શરૂ થાય, અને નર્મદાનું પાણી શરૂ થઈ જશે એટલે આજે કદાચ 5 દિવસે આપણે આપી શકીએ છીએ, એને બદલે 2 કે 3 દિવસે કે વધુ વધીને 4 દિવસે આપણે આપી શકશું. માણાવદર પાલિકા દ્વારા પાણી વેરા, ઘરવેરા સહિતના વેરા વધારવામાં પાવરધી છે, પરંતુ પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ ગઈ છે. પ્રજાનો આક્રોશ પરાકાષ્ઠાએ પહોંચે તે પહેલા માણાવદરની જનતાને નિયમિત પાણી વિતરિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, માણાવદર, જૂનાગઢ. મોરબી માર્કેટ યાર્ડ વિવિધ જણસીઓથી હાઉસફુલ થઈ ગયું, ત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. વિવિધ જણસોથી હાઉસફુલ માર્કેટ યાર્ડના આ દ્રશ્યો છે મોરબીના. હોળી ધૂળેટીની રજાઓ બાદ માર્કેટ યાર્ડ ખુલતા મોટી માત્રામાં ખેડૂતો પોતાની જણસીઓને લઈને યાર્ડ સુધી પહોંચ્યા, જે કારણે યાર્ડ જીરું, કપાસ, ઘઉં, રાયડો, ચણા, ધાણા સહિતના પાકની આવકથી છલોછલ થઈ ગયું, ક્યાંય પગ મૂકવાની જગ્યા પણ નથી. તો હાલ મોરબી યાર્ડમાં રાયડાની 3000 મણ, જીરુંની 6000 મણ, જ્યારે 2 થી 3000 મણ ચણા અને ધાણાની આવક થઈ રહી છે. સાથે ભાવ પણ સારા મળતા ખેડૂતો ખુશ છે. કપાસની 5000 મણની આવક છે, 1580-90 લગી ઊંચામાં થાય છે. રાયડાની 3000 મણની 4000 મણ જેવી આવક છે, એના 975 જેવા ભાવ થાય છે. તે પછી જીરુંની 6000 મણની આવક છે,
એમાં 5600 લગી થાય ઊંચામાં ભાવ. ચણા આવે છે 2-3 હજાર મણ, ધાણા આવે છે 1000 મણ. જીરુની માલી ભાવ અત્યારે 5500 થી માંડીને 5600 ના ભાવ છે. રાયડામાં 900 થી માંડીને 975 ના ભાવ છે. કપાસમાં 1500-1580 ના ભાવ છે. ઘઉંની માલી ભાવ 400 થી 450-500 ના ભાવ છે. એવા સારા એવા ભાવ છે અને ખેડૂતોને આ ભાવમાં વેચવું પોવાય એવું છે અને સારા એવા ભાવ આવે છે યાર્ડમાં. બીજી તરફ કપાસની પણ મબલક 5000 મણ જેટલી આવક તો થઈ રહી છે, જેની સામે ભાવ મણનો 1500-1600 જ મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે, જ્યારે જરૂર સમયે જ ભાવ તળિયે બેસી જતા રોષ ફેલાયો છે. અત્યારે ભાવ હાવ ગબડી ગયા છે. 1600 રૂપિયા કપાની બજાર આવી રહી છે. આ ખેડૂતને પોસાય આ માલના અત્યારે 2000 રૂપિયા તો હોવા જ જોઈએ. અને દવાના અને મજૂરના એ કાઢો, ડીઝલના ટ્રેક્ટરના અંદર ભાવ કેવા છે, ઈ રીતે કપાના ભાવ અત્યારે હોવા જ જોઈએ. જો કે હાલ તો અન્નદાતા જે ભાવ મળે તે ભાવે પોતાનો પાક વહેંચી નાણાં હાથ વગા કરવા લાગ્યા છે. માવઠામાં પાક પલળે તે પહેલા જણસુનું વેચાણ કરી ખેડૂતો નુકસાનીથી બચી રહ્યા છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી.